हेलो स्टूडेंट्स, डॉक्टर बनाकर ही छोड़ेंगे ना अभियान साथे। हूँ शीतल बारभाया, बायोलॉजी शिक्षक। मारा आजना लेक्चर में तमारू हार्दिक स्वागत करूँ छू। विद्यार्थियों, आज फादर्स डे छे, बे लाइन अवश्य कही समझा माटे। अनकहे अल्फाजों की पूरी किताब होता है, अनकहे अल्फाजों की पूरी किताब होता है, इसीलिए बाप बाप होता है। विद्यार्थियों, इंस्टाग्राम पर 11 मिलियन जेना फॉलोअर्स, फेसबुक पर जेना 2 मिलियन फॉलोअर्स होय छे, एवो व्यक्ति पण कदाच एकलो होय छे, अने ए कदाच अपना डैडी ना होय। जोजो जरा, जो तमने चा के कॉफी सरस बनावता आवड़ती होय तो 15 दिवसे एक लाभ लेजो। पप्पा ने कहजो ऑफिसे थी आओ ने, एटले आपणे बन्ने जोड़े बेसीसु। पप्पा, बहुत सरस कॉफी बनावू छूं, थोड़ीक बातो करीसु पप्पा। ओके, धोरण 11 चैप्टर सपुष्पी वनस्पतिनी बाह्यकार विद्या। टॉपिक पुष्पो अने तेना भागो। आजे आपणे समझवा जई रह्या छीए। विद्यार्थियों, गया लेक्चर मां बात करेली छे आपणे पुष्पो धारण करतो दंड, जेने कहेवाय छे पुष्पदंड। पुष्पदंडनी टोचनो भाग जे फूलेलो छे, पहોડો છે, ચપટો છે, જેના પર પુષ્પના તમામ ચક્રો આવીને આસન ગ્રહણ કરે છે, એ છે પુષ્પાસન। આ પુષ્પાસન પર 4 ચક્ર આવેલા જોવા મળ્યા છે। ક્રમિક બહારથી અંદરની તરફ કહીએ તો પહેલું વજ્ર ચક્ર, પછી દલ ચક્ર, પછી પુકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર। આમ પુષ્પના 4 ચક્ર જોવા મળે છે, વજ્ર ચક્ર, દલ ચક્ર, પુકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર। વિદ્યાર્થીઓ, એમાંથી અત્યારે હવે આપણે ચર્ચા કરીશું વજ્ર ચક્રની। પુષ્પનું સૌથી બહારની તરફ આવેલું આ પ્રથમ ચક્ર છે, જેના દરેક એકમને વજ્ર પત્ર તરીકે આપણે ઓળખાવીએ છીએ। ખાસ એ રંગે લીલું હોય છે, એક્ઝેક્ટલી પર્ણ જેવું જ હોય છે, અને એનું મેઇન કામ જ્યારે પુષ્પ કલિકા સ્વરૂપે હોય છે, કળી હોય છે, તો ત્યારે એ કલિકાનું એ સંપૂર્ણ રક્ષણ કરતું હોય છે। ઓકે, આવા વજ્ર ચક્રને જરા ધ્યાનથી જોઈએ એટલે સમજ પડે। અહીંયા વજ્ર પત્રના તમામે તમામ, અહીંયા વજ્ર ચક્રના તમામે તમામ વજ્ર પત્રો જ્યાંથી ઉદ્ભવ્યા છે ત્યાંથી જ છૂટા છે। વજ્ર પત્રો જ્યાંથી ઉદ્ભવે ત્યાંથી જ છૂટા હોય તો ત્યારે તેને મુક્ત વજ્રપત્રી કહેવાય। ઇંગ્લિશમાં જેને ઓલિસેફલસ કહેવું હોય તો કહી શકાય છે। જ્યારે અહીંયા જોઈએ તો ખ્યાલ આવે, વજ્ર ચક્રના વજ્ર પત્રો જ્યાંથી ઉદ્ભવ્યા છે ત્યાંથી એકબીજા સાથે જોડાયેલા છે, જોડાયેલા છે એટલે એને કહેવાય છે યુક્ત વજ્રપત્રી। ઇંગ્લિશમાં જેને કહીશું ગેમોસેફલસ। ખાસ એ કિનારીએથી પણ જોડાયેલા આપણને રહેતા જોવા મળેલા હોય છે। ઓકે, ચલો થોડી એનસીઆરટીની બહારની ચર્ચા કરીએ। વિદ્યાર્થીઓ, એવું નથી કે માત્ર અને માત્ર રક્ષણનું જ કામ કરે છે આ વજ્ર ચક્ર। ખાસ વનસ્પતિ મ્યુસેન્ડાને જોઈએ છીએ તો ત્યારે આ વજ્ર પત્ર એ લીલું ન રહેતા સફેદ, આકર્ષક અને ચળકતું થઈ જાય છે, એટલું
મોટું સફેદ આકર્ષક ચડકતું હોવાને લઈને કીટકો કે પક્ષીઓ ખૂબ જ સરળતાથી તેની તરફ એટ્રેક્ટ થાય છે અને પરાગનયનની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે। જાણે એડવર્ટાઇઝ કરતો હોય કે ભાઈ અહીંયા પુષ્પ છે, પક્ષીઓ તમે આવો, કીટકો તમે આવો, એટલે એને ત્યાં એડવર્ટાઇઝમેન્ટ ફ્લેગ તરીકે પણ આપણે ઓળખાવીએ છીએ। ટ્રાપા સિંગોડા ત્યાં આપણે જોઈએ તો વજ્રપત્ર પર્ણકંઠમાં રૂપાંતરિત થયેલા આપણને જોવા મળેલા છે। ખરો વજ્રપત્રનો મતલબ એક વખત પુષ્પમાં પરાગનયન થઈ જાય એટલે કે પુકેસરની પરાગરજ આવીને સ્ત્રી કેસરના પરાગાસન પર પ્રસ્થાપિત થઈ જાય, એનો થોડો પણ વિકાસ શરૂ થાય એટલે તરત જ આ વજ્રપત્ર ખરી પડતા હોય છે। વજ્રપત્ર ખરી પડે તો ત્યારે તેને ખરાવ વજ્રપત્ર, ખાસ પુકેસરની પરાગરજ આવીને સ્ત્રી કેસરના પરાગાસન પર પ્રસ્થાપિત થાય, અંકુરણ થાય, ફલન થાય એટલે એ ત્યાર પછી ખરી પડતા આપણને જોવા મળે, એટલે નામ છે એનું ખરાવ વજ્રપત્ર। પણ મરચા, સ્ટ્રોબેરી, રીંગણ વગેરેમાં જોઈએ તો ફલન થયા પછી પુષ્પ ફળમાં ફેરવાઈ જાય છે, ત્યારે ઓલમોસ્ટ બધા જ ચક્ર ખરી પડતા હોય, વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર, ઇવન પરાગવાહિની પણ ખરી પડતી હોય અને બીજા શય ફળમાં ફેરવાઈ જતું હોય, જનરલી આવું જોવા મળતું હોય। પણ અમુક વખતે ચીર લગ્ન વજ્રપત્ર જોવા મળ્યા છે એટલે કે ફલન બાદ પુષ્પનું રૂપાંતરણ ફળમાં થઈ જાય, ત્યારે પણ આવા ફળની સાથે વજ્રપત્ર ચોટેલા દેખાય, ફળની સાથે પણ વજ્રપત્ર ચોટેલા રહે તો ત્યારે તેને ચીર લગ્ન વજ્રપત્ર તરીકે પણ ઓળખાવા હોય તો ઓળખાવી શકાય છે। વિદ્યાર્થીઓ હવે આપણે ચર્ચા કરીએ બહારથી અંદરની તરફના બીજા ચક્રની, નામ છે એનું દલ ચક્ર। દલ ચક્ર એટલે કે વજ્ર ચક્રની અંદરની તરફ આવેલું ચક્ર। અહીંયા આ ચક્રના દરેક એકમને દલ પત્ર કહીશું અને સાદી ભાષામાં કહીએ તો તેને ફૂલની પાંખડી તરીકે પણ આપણે ઓળખાવીએ છીએ। ખાસ આવી પાંખડીઓ રંગબેરંગી હોય છે, આકર્ષક હોય છે, જેના લીધે કીટકો પક્ષીઓ ખૂબ જ સરળતાથી પરાગનયન માટે આકર્ષાતા હોય છે। આવા દલ ચક્ર વિવિધ આકારના પણ હોઈ શકે છે, જેમ કે નલિકા આકારના, ઉદાહરણ રાત રાણીમાં જોવા મળે છે, ત્યાર પછી કહીએ તો ઘંટ આકારના, ઉદાહરણ તરીકે તમાકુમાં જોવા મળે છે, ગરણી આકારના, જેમ કે ધતુરાના પુષ્પમાં જોવા મળે છે, પતંગી આકાર, ચક્રાકાર ને આવા વિવિધ ઘણા બધા આકારના દલ ચક્રો ગોઠવાયેલા આપણને જોવા મળી જતા હોય છે। વિદ્યાર્થીઓ વજ્ર ચક્રના જેમ બે પ્રકાર હતા તેમજ દલ ચક્રના પણ બે પ્રકાર છે। જો બધા જ દલ પત્ર એકબીજાથી છૂટા હોય, મુક્ત હોય તો ત્યારે તેને મુક્ત દલપત્રી કહીએ છીએ, ઇંગ્લિશમાં પોલી પેટલસ કહેવાય છે, ઉદાહરણ તરીકે ગુલાબ જેની પાંખડીઓ એકબીજાથી છૂટી હોય છે, ઘણા બધા પિક્ચરમાં જોયું છે, અમુક ઉંમરમાં અમુક લોકોને કંઈક થઈ જાય છે, તમે સમજો છો પેલું થઈ જાય છે તો ત્યારે ઘરના ટેરેસ પર, પાડી પર આવા ગુલાબની પાંખડીઓ લઈ લેતા હોય છે અને એક પાંખડીને તોડીને ફેંકીને બોલતા હોય છે, શાયદ વો મેરી હૈ, શાયદ વો મેરી નહીં હૈ,
शायद वो मेरी है या शायद वो मेरी नहीं है। अथवा रिजल्ट आववानु होय तो ऑलमोस्ट छोकराओ आवा गुलाब ने हाथ में लईने काम करता होय छे, पास न पास, पास न पास, तो ये बधुं जे फूल में करो जो ए फूल कयुं छे मुक्त दलपत्री कहेवू होय तो कही शकाय छे। ज्यारे बीजो प्रकार छे युक्त दलपत्री, जब दलपत्रो किनारीएथी एक बीजा साथे जोडायेला होय छे, युक्त होय छे, इंग्लिश में जेने गेमो पेटलस तरीके ओळखावीए छीए। खास धतूरानुं फूल आपणने आवुं कंईक जोवा मळी जतुं होय छे। विद्यार्थीओ बीजी वात करीए, क्यारेक कोईक वखते शुं जोवा मळ्युं छे, वज्र चक्र अने दल चक्र बन्नेना एकमो कद, आकार, संख्या, रंग लगभग बधी ज रीते देखावमां एक सरखा होय छे। त्यां स्पष्ट भेद पारखी शकातो नथी के कयुं वज्र चक्र छे अने कयुं दल चक्र छे, अथवा कयुं वज्रपत्र छे अने कयुं दलपत्र छे। जाणे के दो दिल एक जान नी जेम आपणने जोवा मळी जता होय छे, देवने अलग अलग आपणे तारवी शकता नथी, तो त्यारे आवा पुष्पने परिपुष्प तरीके आपणे ओळखावीए छीए। उदाहरण तरीके क्राइनम अने बोगनवेलने लेवू होय तो लई शकाय छे। विद्यार्थीओ आ तमारा माटे सरस डायग्राम दोरेलो छे, ज्यां दल पत्र एक बीजाथी छूटा छे, मुक्त छे, एटले मुक्त दलपत्री छे। અહીંયા બધાએ બધા દલપત્ર એકબીજા સાથે જોડાયેલા છે, એટલે આ યુક્ત દલપત્રી છે। તમારે પણ સરસ મજાના ડાયાગ્રામ વિથ લેબલિંગ દોરવાના છે અને આ ટોપિકને આખોએ આખો જ ક્લાસવર્ક અને હોમવર્કમાં લખવાનો છે। ઓકે, જો લેક્ચર ગમતું હોય અને ડાયાગ્રામ ગમતા હોય તો ખાસ સરસ સરસ લાઈક આપવાની છે, ધેન कॉमेंट्स पण सरस सरस कॉमेंट बॉक्स में लखवानी छे। तमारी आवती कॉमेंट्स ज अमारी माटे एनर्जी छे, ग्लूकोज नो बॉटल छे, मोटिवेशन छे। खास तमे सरस मजानी कॉमेंट्स आपता रहो, घणा बधा विद्यार्थीओ मने सरस सरस कॉमेंट आपे छे, एमनो स्पेशल आभार मानु छु, थैंक्स। बाकीना विद्यार्थीओ पण सरस कॉमेंट आपता रहो। दर वखते कहू छु बेटा, खास विद्या ए दान छे, जेने जेने जरूर पड़े तेने तेने अपनी लिंक पण शेर करता जजो। ओके विद्यार्थियों, हवे अपने समझवा जाई रहा छे कलिकांतर विन्यास, एटले के पुष्प ज्यारे कलिका अवस्था में होय त्यारे अन्य चक्रोनी सापेक्षे वज्र चक्र के दल चक्रना एकमोनी गोठवणी, मीन्स कलिका अवस्थामां वज्रपत्र के दलपत्रना एकमोनी गोठवणीने कलिकांतर विन्यास तरीके आपणे ओळखावीए छीए। विद्यार्थीओ एना अलग अलग प्रकार आपणने जोवा मळ्या छे, जेम के पहेलो प्रकार कहीए तो धारा स्पर्शी, जो एना रिलेटेड माहिती पण आपणे अहींया आपेली छे। खास धारा स्पर्शीनो मतलब वज्र पत्र के दल पत्र ना कोई एक एकम नी बन्ने किनारी ए बीजा एकम नी किनारी ने ढकती नथी, बीजे एकम नी किनारीओ पर आच्छादन करती नथी, फक्त धार स्पर्श करे छे, धारा स्पर्श करे, किनारी स्पर्श करे, एटले एने नाम आपेलू छे धारा स्पर्शी। Is it clear? धारा स्पर्शी नो मतलब वज्रपत्र के दलपत्र आच्छादित थया वगर, ढंकाया के ढांकिया वगर एक बीजानी धारथी स्पर्शता होय तो त्यारे तेने धारा स्पर्शी कलिकांतर विन्यास कहेवाय। उदाहरण तरीके आंकड़ा नु पुष्प आपणने आवुं जोवा मळे छे। बीजू व्यावृत, अहीं वज्रपत्र के दलपत्र ना कोई
एक एकम ने ध्यान थी जुओ, एनी आ एक किनारी अन्य घटक नी एक किनारी पर आच्छादन करे छे अथवा अन्य घटक नी किनारी ने ए ढाके छे, ज्यारे एनी ज बीजी किनारी ए अन्य घटक नी किनारी वडे आच्छादित छे अथवा ढंकायेली छे एम आपणे कहेवू होय तो कही शकीए छीए। क्लियर? जो व्यावृत नो मतलब वज्रपत्र के दंत पत्र ना एकमोनी एक ज धार के जे बीजा द्वारा आच्छादित होय, आ एक द्वार के जे बीजा द्वारा आच्छादित होय, आ एक धार बीजा द्वारा आच्छादित होय, आ एक धार के जे बीजा द्वारा आच्छादित होय, तो त्यारे तेने व्यावृत कलिकांतर विन्यास कहे छे। उदाहरण तरीके जासूद, भिंडा अने कपासमा आपणने आवुं जोवा मळी जाय छे। पछी कलिकांतर विन्यासनो प्रकार छे आच्छादित कलिकांतर विन्यास। अहींया ध्यानथी जुओ, पांच घटकों पैकी जरा ध्यानथी जोजो, कोई एक घटक नी बन्ने किनारी संपूर्णपणे आच्छादित छे, એટલે કે આ ઘટકની બંને કિનારી સંપૂર્ણપણે ઢંકાયેલી છે, અંદરની તરફ છે। બીજો કોઈ એક ઘટક એવો હોય જેની બંને કિનારીઓ આચ્છાદન કરતી હોય, એટલે કે બંને કિનારીઓ બીજી કિનારીઓને ઢંકતી હોય, એટલે કે આ ઘટક સંપૂર્ણપણે બહાર હોય। બાકીના ઘટકોમાં જુઓ તો એક કિનારી આચ્છાદિત છે, બીજી કિનારી આચ્છાદન કરે છે, અને આચ્છાદિત કલિકાંતર વિન્યાસ તરીકે આપણે ઓળખાવીએ છીએ। આચ્છાદિત કલિકાંતર વિન્યાસના ઉદાહરણ તરીકે કહીએ તો ગલતોરો અને ગુલમોહર આપણને જોવા મળી જાય છે। આના પછીનો કલિકાંતર વિન્યાસ કહીએ તો એ ક્વિન્કન્શિયલ છે। અહીંયા પાંચ પુષ્પીય પત્રો હોય છે જેમાં બે ઘટકો સંપૂર્ણપણે બહાર હોય છે, બે ઘટકો સંપૂર્ણપણે અંદર હોય છે, બાકીના એક ઘટકની એક કિનારી અન્ય ઘટક વડે આચ્છાદિત છે, જ્યારે એની બીજી કિનારી અન્ય ઘટક પર જઈને આચ્છાદન કરે છે। સાદી ભાષામાં કહું તો આ એક કિનારી ઢંકાયેલી છે, આ એક કિનારી ઢાંકે છે। ઓકે, તો અહીંયા ઉદાહરણ તરીકે કહીએ તો કોડું અને બકાન લીમડો આપણને જોવા મળી જાય છે। છેલ્લે કલિકાંતર વિન્યાસનો એક પ્રકાર કહીએ, નામ છે એનું પતંગિયાકાર। હવે આ માત્ર દલપત્રમાં જ જોવા મળે છે, આ વજ્રપત્રમાં જોવા મળતું નથી। અહીંયા પાંચ દલપત્ર હોય છે, પાંચ દલપત્ર પૈકી સૌથી જે મોટું છે એને કહેવાય છે ધ્વજક, જે પક્ષકની એક તરફની કિનારીને સંપૂર્ણપણે ઢાંકે છે। ઓકે, હવે આ પક્ષકની એક કિનારી ધ્વજક વડે ઢંકાયેલી છે, પણ એક બીજી કિનારીએથી એની અંદર આવેલા બે નવતલને ઢાંકે છે, અને આ નવતલ એક છેડે એક બીજા સાથે જોડાયેલા છે, બીજા છેડે જુઓ તો એ મુક્ત જોવા મળે છે। આમ ટોટલ અહીંયા પાંચ દલપત્રની ગોઠવણી જોવા મળી, જેમાં એક ધ્વજક છે, બે પક્ષક છે અને બે નવતલ છે। ખાસ આવો કલિકાંતર વિન્યાસ આપણને વાલ અને વટાણા જેવી વનસ્પતિમાં જોવા મળી જાય છે। ક્લિયર વિદ્યાર્થીઓ? ખાસ આ ડાયાગ્રામ દોરવાનો છે તમારે લોકોએ, ખાસ ઉદાહરણો પણ યાદ રાખવાના છે, અને છેલ્લે જો લેક્ચર ગમ્યું હોય તો ખાસ લાઈક આપવાની છે, શેર કરવાનું છે અને સરસ તમારી કોમેન્ટ્સ આપવાની છે। ઓકે, થેન્ક યુ।